હેલો ફ્રેન્ડ્સ વેરી વોર્મ વેલકમ ટુ એલકે એકેડમી આઈ હોપ એવરી વન ઓફ યુ ઇઝ સેફ એન્ડ ડુઈંગ વેલ એટ યોર હોમ તો આજે આપણે ડિસેમ્બરના જે રિમેનિંગ કરંટ અફેર્સના ટોપિક છે તેના વિશે ચર્ચા કરીશું અને આજનો આપણો જે પહેલો ટોપિક છે તે બંધારણ સાથે રિલેટેડ છે કોન્સ્ટિટ્યુશન સાથે રિલેટેડ છે પોલિટી સાથે રિલેટેડ છે અને એ ટોપિકનું નામ છે પબ્લિક એકાઉન્ટ્સ કમિટી જેણે તાજેતરમાં સો વર્ષ પૂરા કર્યા છે ને એટલા માટે આપણે એની ચર્ચા કરી રહ્યા છે તો તાજેતરમાં જ પબ્લિક અકાઉન્ટ્સ કમિટીએ સો વર્ષ પૂર્ણ કર્યા છે પીએસસી તેમાંથી એક છે જે ત્રણ નાણાકીય સંસદીય સમિતિ બનાવવામાં આવી છે તેમાંની એક છે પબ્લિક અકાઉન્ટ્સ કમિટી બરાબર તો નામ જેમ સૂચવે છે કે ભાઈ જે પબ્લિકના નાણાં છે એ ક્યાં જગ્યાએ વપરાશે કેવી રીતના વપરાશે અને એનું ઓડિટ કરવાનું કામ પીએસસી કરશે તો અન્ય બે અંદાજ સમિતિઓ અને જાહેર ઉપક્રમોની સમિતિ છે તો ત્રણ સમિતિના તમારે નામ યાદ રાખવાના એક છે પબ્લિક એકાઉન્ટ્સ કમિટી બીજું છે અંદાજ સમિતિ અને ત્રીજું છે જાહેર ઉપક્રમોની સમિતિ સંસદીય સમિતિઓ અનુચ્છેદ એકસો પાંચ અને કલમ એકસો અઢાર પરથી તેમની સત્તા મેળવે છે તો એકસો અનુચ્છેદ એકસો પાંચમાં શું કીધું છે તો સંસદ સભ્યોના વિશેષાધિકારો વિશે ચર્ચા કરે છે અનુચ્છેદ એકસો પાંચ અને એકસો અઢાર ની જે કલમ છે તે સંસદની કાર્યપદ્ધતિ અને કારોબારના આચરણના નિયમ માટેના નિયમો બનાવવાની આચરણના નિયમન માટેના નિયમો બનાવવાની સત્તા પર ચર્ચા કરે છે બરાબર ચાલો કેટલા પ્રકારની પાર્લામેન્ટરી કમિટી હોય છે તો પહેલું તો હોય છે ફિનાન્શિયલ કમિટી એટલે કે જે વિત્તીય સમિતિઓ જેને કહેવાય તો એ છે પીએસસી એસ્ટિમેટ્સ એટલે કે અંદાજ સમિતિ અને પબ્લિક સેક્ટર એટલે કે જાહેર ઉપક્રમોની સમિતિ બીજી હોય છે સ્ટેન્ડિંગ કમિટી બરાબર તો જો તમે જ્યારે જોયું હશે તમે જો સંસદની કાર્યવાહી જોતા હો તો ઘણીવાર વિપક્ષના સભ્યો એવી માંગ કરતા હો છો કે આ બિલને પાસ કરતાં પહેલાં એને સ્ટેન્ડિંગ કમિટી પાસે મોકલી આપવામાં આવે તો સ્ટેન્ડિંગ કમિટીએ પક્ષ અને વિપક્ષના લોકસભા અને રાજ્યસભાના અલગ અલગ સંસદ સભ્યોની બનેલી સમિતિ છે કોઈ બિલને પાસ કરતાં પહેલાં એને બરાબર ચકાસી લેવા માટે એક્સપર્ટ્સની રાય લેવા માટે સ્ટેન્ડિંગ કમિટી બનાવવામાં આવે છે જેથી જે નિયમ બનાવવામાં આવે છે જે ખરડો પાસ કરવાની આશા છે સરકારને તેને તમે ચોક્કસપણે સ્ક્રુટિનાઇઝ કરી શકો ત્યારબાદ છે એડહોક અથવા તો સિલેક્ટ કમિટીઝ સિલેક્ટ કમિટી ઓન જીએસટી બરાબર તો એનું પણ જીએસટી અંગેની જે ફેરફારો કરવાના છે તે બધું કોણ કરશે સિલેક્ટ કમિટી કરશે ત્યારબાદ છે એડમિનિસ્ટ્રેટિવ કમિટી કે જે એડમિનિસ્ટ્રેશનનું કામ સંભાળશે સંસદના રૂલ્સ હોય રેગ્યુલેશન્સ હોય કઈ રીતના રૂલનું કેવા પ્રકારનું ઇન્ટરપ્રિટેશન છે તે બધું કોણ નક્કી કરશે એડમિનિસ્ટ્રેટિવ કમિટી નક્કી કરશે તો એ છે બિઝનેસ એડવાઇઝરી કમિટી રૂલ્સ એન્ડ પ્રિવિલેજીસ કમિટી વગેરે વગેરે પીએસસીની સ્થાપના ક્યારે થયેલી તો પીએસસીની સ્થાપના જાહેર હિસાબ સમિતિ ભારત સરકારના અધિનિયમ દ્વારા કરવામાં આવેલી હતી ઓગણીસો ઓગણીસમાં તેના પ્રથમ ઉલ્લેખ પછી ઓગણીસો એકવીસમાંથી તે રજૂઆતમાં આવી જેને મોન્ટફોર્ડ રિફોર્મ્સ પણ કહેવામાં આવે છે લોકસભામાં કાર્યપ્રણાલી અને કારોબારના નિયમોના નિયમન હેઠળ હવે દર વર્ષે જાહેર હિસાબ સમિતિની રચના કરવામાં આવે છે બરાબર એટલે દર એવરી યર તમને પીએસીની રચના થતી જોવા મળે અલગ અલગ સંસદ સભ્યો લોકસભાના અને રાજ્યસભાના એના મેમ્બર હશે નિમણૂક કોણ કરે છે તો આ સમિતિના અધ્યક્ષની નિમણૂક લોકસભાના અધ્યક્ષ દ્વારા કરવામાં આવે છે ચેરમેન કોણ બનશે તે કોણ નક્કી કરશે લોકસભાના અધ્યક્ષ નક્કી કરશે નોંધનીય છે કે સમિતિ એક કારોબારી સંસ્થા ન હોવાને કારણે માત્ર એવા નિર્ણયો લઈ શકે છે જે સ્વભાવે સલાહભર્યા હોય બરાબર એટલે એ કોઈ આદેશ નથી આપી શકતું એ માત્ર એડવાઇઝરી ફોર્મમાં ગવર્મેન્ટને પોતાના રેકમેન્ડેશન આપી શકે છે ભલામણ કરી શકે છે એડવાઇઝ આપી શકે છે સભ્યો કોણ કોણ હશે તો તેમાં હાલમાં માત્ર એક વર્ષની મુદત સાથે બાવીસ સભ્યો જેમાંથી લોકસભ્ય અધ્યક્ષ દ્વારા ચૂંટાયેલા પંદર સભ્યો અને રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા ચૂંટાયેલા સાત સભ્યો બરાબર એટલે પંદર સભ્યો લોકસભામાંથી અને સાત સભ્યો રાજ્યસભામાંથી એમાં હશે હેતુ શું છે તો સંસદ દ્વારા સરકારને આપવામાં આવેલા નાણાં માંગના અવકાશમાં ભૂતપૂર્વ દ્વારા ખર્ચ કરવામાં આવ્યા છે કે નહીં એટલે સ્કોપ શું છે સરકાર જે ડિમાન્ડ કરે છે માંગના અવકાશ એટલે ડિમા સ્કોપ ઓફ ડિમાન્ડ શું છે યોગ્ય રીતે માંગવામાં આવે છે કે ગવર્મેન્ટ એમ જ માંગે છે એ બધી ચકાસણી કોણ કરશે પબ્લિક અકાઉન્ટ્સ કમિટી કરશે તો સંસદ દ્વારા સરકારને આપવામાં આવેલા નાણાં સ્કોપ ઓફ ડિમાન્ડમાં ભૂતપૂર્વ દ્વારા ખર્ચ કરવામાં આવ્યા છે કે નહીં તે સુનિશ્ચિત કરવાના હેતુથી તે ઘડવામાં આવ્યું હતું પીએસસી કોઈ પણ મંત્રીને તેના સુ સભ્ય તરીકે ચૂંટાવાથી પ્રતિબંધિત કરે છે એટલે પીએસસીના સભ્ય મેમ્બર તરીકે કોઈ પણ મંત્રી હોઈ શકે નહીં કાર્યો કયા ગયા છે એના તો ગૃહ દ્વારા ખર્ચને પહોંચી વળવા માટે આપવામાં આવેલી રકમની વિનિયોગ દર્શાવતા ખાતાઓની તપાસ કરવા સરકારના વાર્ષિક નાણાકીય હિસાબો બરાબર તો જ્યાં પણ લેવડ દેવડ થાય છે પૈસાની ત્યાં આ કમિટી પબ્લિક ના પૈસા એટલે કે જે જાહેર નાણાં છે તે જ્યાં ખર્ચ થતા હશે ત્યાં પીએસસી ઓડિટ કરી શકે છે જાહેર ઉપક્રમો પરની સમિતિને ફાળવવામાં આવેલા આવા જાહેર ઉપક્રમો સિવાયના અન્ય ખાતાઓ સભાને યોગ્ય લાગે તે પ્રમાણે ગૃહ સમક્ષ મૂકવામાં આવે છે ભારતના ક્રમટ્રોલર એન્ડ ઓડિટર જનરલના અહેવાલો સિવાય સરકારના એપ્રોપ્રિએશન અકાઉન્ટ્સ પરના સમિતિ મહેસૂલ પ્રાપ્તિ સરકારના વિવિધ મંત્રાલયો વિભાગો દ્વારા ખર્ચ અને સ્વાયત્ત સંસ્થાઓના હિસાબ પરના કેગના વિવિધ ઓડિટ અહેવાલોની તપાસ કરે છે બરાબર તો કેગના જે ઓડિટના જે રિપોર્ટ્સ છે તેની તપાસ પણ કોણ કરી શકે કે ભાઈ એપ્રોપ્રિયેટ છે કે નહીં એમાં કોઈ પક્ષપાત તો નથી થયું એ બધી તપાસ પણ કોણ કરે છે પીએસસી કરી શકે છે બરાબર તો ભારતના ક્રમટ્રોલર એન્ડ ઓડિટર જનરલના અહેવાલો સિવાય સરકારના એપ્રોપ્રિએશન એકાઉન્ટ્સ પરના સમિતિ મહેસૂલ પ્રાપ્તિ સરકારના વિવિધ મંત્રાલયો વિભાગો દ્વારા ખર્ચ અને સ્વાયત્ત સંસ્થાઓના હિસાબ પરના કેગના વિવિધ ઓડિટ અહેવાલોની તપાસ કરે છે સમિતિ ખોટા અંદાજો અથવા પ્રક્રિયામાં અન્ય ખામીઓથી ઉદભવતી બચતને તેના અતિરેક કરતાં વધુ ઉદારતાથી જુએ છે બરાબર એટલે કોઈ જગ્યાએ ખોટા એસ્ટિમેશન તો નથી આપવામાં આવતા ગવર્મેન્ટ તરફથી વગેરે વગેરે જેવી જે ઓડિટની પ્રક્રિયાઓ છે અને ત્યાં જે ગેપ્સ છે તે પૂરવાનું કામ કોણ કરે છે આ કમિટી કરે છે સંસદીય સમિતિઓનું મહત્ત્વ શું છે તો એક પ્રકારનું પ્લેટફોર્મ પૂરું કરે છે દરેક સંસદ સભ્યને તો સંસદ એવી બાબતો પર વિમર્શ વિચાર વિમર્શ કરે છે જે જટિલ હોય છે તેથી આવી બાબતોને વધુ સારી રીતે સમજવા માટે તેને ટેકનિકલ એક્સપર્ટાઇઝની જરૂર હોય છે ટેકનિકલ કુશળતાની જરૂર હોય છે સમિતિઓ દ્વારા એક ફોરમ પ્રદાન કરવામાં આવે છે જેમાં સભ્યો તેમના સ્ટડી દરમિયાન ડોમેન નિષ્ણાતો અને સરકારી અધિકારીઓ સાથે જોડાઈ શકે છે બરાબર સંસદ તમને એવો ચાન્સ નથી આપતી સંસદમાં બિલ લાવવામાં આવ્યું એના પર ચર્ચા કરી દીધી પક્ષ વિપક્ષે પોતાના વ્યૂઝ મૂક્યા અને બિલ પાસ થઈ ગયું અથવા તો બિલ રિજેક્ટ થઈ ગયું પણ જ્યારે કોઈ આવા ખરડાઓ કમિટી પાસે મોકલવામાં આવે છે ત્યારે એ કમિટીના સભ્યો એ એક્સપર્ટ્સને જઈને મળશે એ લોકોને મળવા બોલાવશે એ લોકોના રાય જણશે ગ્રાઉન્ડ લેવલ પર એક્ચ્યુઅલ પરિસ્થિતિ શું છે ક્યાં ક્યાં ગેપ છે એ ગેપને કઈ રીતે ભરી શકાય છે એ બધી વાતો કોણ કરશે અહીંયા સમિતિ દ્વારા શક્ય હશે રાજકીય પક્ષોમાં સર્વસંમતિ તો સમિતિઓ સર્વસંમતિ બનાવવા માટે એક મંચ પણ પ્રદાન કરે છે રાજકીય પક્ષોને સત્રો દરમિયાન ગૃહની કાર્યવાહીનું ટેલિવિઝન પર પ્રસારણ થાય છે અને મોટાભાગની બાબતો પર સંસદો સાંસદો તેમના પક્ષના હોદ્દા પર વળગી રહે તેવી શક્યતા છે જ્યારે સમિતિઓ બંધ બારણે બેઠક ધરાવે છે જે તેમને મુક્તપણે પ્રશ્નો અને મુદ્દાઓની ચર્ચા કરવા તથા સર્વસંમતિ પર પહોંચવા દે છે બરાબર કે જો ટેલિવિઝન પર જ્યારે ચર્ચા થાય છે ત્યારે બની શકે કે દુનિયાની સામે કોઈ સાંસદ ભલે સરકાર સાથે અગ્રી કરતો હોય પણ એનો પક્ષ વિરોધ કરે છે એટલે એણે સંસદના પ્લેટફોર્મ પર વિરોધ કરવો પડે પણ જ્યારે બંધ બારણે આવી બેઠકોમાં ચર્ચા થાય છે ત્યારે ઓનેસ્ટ ઓપિનિયન દરેક પક્ષના સાંસદો પોતાની રીતે મૂકી શકે છે બરાબર તો બહુ મહત્ત્વ છે અને કોઈ પણ સાંસદ સભ્ય માટે કોઈ પણ સાંસદ માટે આ પ્રકારની કમિટીઓમાં ચૂંટાવવું એ બહુ પ્રેસ્ટિજિયસ વાત હોય છે કેમ કારણ કે તમે પોલિસી મેકિંગમાં એક કિંગ મેકર તરીકે અહીંયા ઉભરી શકો છો અને પોતાના ઓનેસ્ટ ઓપિનિયન સરકારના નિયમો બનાવવા માટે આપી શકો છો નીતિ મુદ્દાઓને તપાસી શકો છો તો સમિતિઓ તેમના સંબંધિત મંત્રાલયોમાં નીતિ વિષયક મુદ્દાઓની પણ તપાસ કરે છે અને સરકારને સૂચનો કરે છે બરાબર એ સરકારને આદેશ નહીં આપી શકે સરકારને માત્ર રેકમેન્ડેશન કરી શકે આ ભલામણો સ્વીકારમાં આવી છે કે નહીં તે અંગે સરકારે રિપોર્ટ કરવાનો રહેશે તેના આધારે સમિતિઓ એક પછી એક ટેકન રિપોર્ટ તૈયાર કરે છે જે દરેક ભલામણ પર સરકારની કાર્યવાહીની સ્થિતિ દર્શાવે છે બરાબર તો આ કામ થઈ ગયું સમિતિઓનું મુખ્ય કામ છે સમિતિઓને સામેલ ન કરવાથી શું સમસ્યા ઊભી થઈ શકે તો સંસદીય પ્રણાલીની સરકારની નબળાઈ તો સંસદીય લોકશાહી સર સંસદ અને કારોબારી વચ્ચે સત્તાના સંમિશ્રણના સિદ્ધાંત પર કામ કરે છે પરંતુ સંસદે સરકાર પર દેખરેખ રાખવાનું અને તેની સત્તાને નિયંત્રણમાં રાખવાનું માનવામાં આવે છે તો માની લો કે અત્યારે સંસદ નહીં હોય બરાબર જેમ અત્યારે વિરોધ થાય છે સંસદમાં સરકારના ઘણા બધા કાયદાઓનો તો જો સંસદ નહીં હોય તો સરકાર ઉદ્ધતાઈથી પોતાનું કામ કરે અને સરકાર પર કોઈ રોકટોક રહે નહીં અને એટલા માટે સંસદીય લોકશાહીમાં સંસદ અને કારોબારી એટલે કે પાર્લામેન્ટ અને એક્ઝિક્યુટિવ વચ્ચે સત્તાના સંમિશ્રણ તરીકે કોણ કામ કરે છે આપણું પાર્લામેન્ટ કામ કરે છે આવી સમિતિઓ કામ કરે છે બરાબર પરંતુ સંસદે સરકાર પર દેખરેખ રાખવાનું અને તેની સત્તાને નિયંત્રણમાં રાખવાનું માનવામાં આવે છે આમ મહત્વપૂર્ણ કાયદાઓ પસાર કરવામાં સંસદીય સમિતિઓને અવગણવાથી લોકશાહીને નબળી પાડવાનું જોખમ રહેલું છે ્રૂટ બહુમતી નોમલ થાય છે બરાબર એટલે કે શું કે સંસદમાં કેવું થાય કે મેજોરિટી પર જે હોય તેને ફોલો કરી લેવામાં આવે બરાબર પછી એ સાચું જે ખોટું છે એને બહુ ઓનેસ્ટ રીતે ચકાસવામાં આવતું નથી સમિતિઓમાં એ શક્ય બને છે તો ભારતીય પ્રણાલીમાં બિલ સમિતિઓને મોકલવા માટે ફરજિયાત નથી જો વિપક્ષ કોઈ માંગ પર અડેલું રહે કે અમારે આને સમિતિને મોકલવો જ છે અને જો સરકાર માને તો એને સમિતિને મોકલવામાં આવે છે જો સરકાર કેમ નહીં ઈચ્છે કે કોઈ બિલ સમિતિને મોકલવામાં આવે કારણ કે એમ કરવાથી લેજિસ્લેશનમાં ડીલે થશે સમિતિ જ્યાં સુધી પોતાના રેકમેન્ડેશન સબમિટ નથી કરતી ત્યાં સુધી સરકાર ફરીવારે બિલ લાવી શકે નહીં તો ભારતીય પ્રણાલીમાં બિલ સમિતિઓને મોકલવા માટે ફરજિયાત નથી તે અધ્યક્ષની વિવેક બુદ્ધિ પર છોડી દેવામાં આવે છે લોકસભામાં અને રાજ્યસભામાં અધ્યક્ષ નક્કી કરશે કે કોઈ બિલને સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવું કે નહીં અથવા તો પીએસસીમાં મોકલવું કે નહીં અધ્યક્ષને વિવેકાધીન સત્તા આપીને લોકસભામાં જ્યાં શાસક પક્ષની જળ બહુમતી હોય ત્યાં સિસ્ટમને ખાસ નબળી બનાવી દેવામાં આવી છે હવે જો લોકસભામાં માની લો કે જેમ કે અત્યારની પરિસ્થિતિ છે કે લોક સરકારની બહુમતી છે અધ્યક્ષ પણ કોના કયા પક્ષના માણસ છે શાસક પક્ષના માણસ છે એમની પાસે એવી આશા રાખવામાં આવે છે કે નિષ્પક્ષ રીતે કામ કરશે પરંતુ પ્રેક્ટિકલ રીતે શક્ય નથી એટલે અહીંયા શું થશે કે ભાઈ તમે જ્યારે સ્પીકરને સત્તા આપી દીધી છે ત્યારે સ્પીકર કોના તરફ ઇન્કલાઇન હશે સરકાર તરફ ઇન્કલાઇન હશે અને એટલે વગર ચર્ચા એ કે ચર્ચા સાથે અલ્ટિમેટલી ગવર્મેન્ટ ડિસાઇડ કરશે કે કોઈ બિલને કમિટીમાં મોકલવાનું છે કે નહીં એનાથી જ આપણો ઓવરઓલ આઈડિયા હતો સમિતિઓ બનાવવાનો અને બિલને સ્ક્રુટિનાઈઝ કરવાનો તે બહુમતી હોય ત્યાં જળવાતો નથી અને આપણી જે પ્ર જે સિસ્ટમ છે ટ્રેડિશનલ સિસ્ટમ છે તે શું પડે છે નબળી પડે છે બરાબર તો આપણે વાત કરી સંસદીય સમિતિઓ વિશેની અને ખાસ કરીને પબ્લિક અકાઉન્ટ્સ કમિટી વિશેની નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે પ્રાઇવેટ મેમ્બર્સ બિલ એટલે ખાનગી સભ્ય દ્વારા સંસદમાં લાવવામાં આવતું બિલ બરાબર તો જો સંસદમાં જે પ્રકારના ખરડાઓ લાવવામાં આવે છે તે બે પ્રકારના હોય છે એક હોય છે પબ્લિક બિલ અને બીજું હોય છે પ્રાઇવેટ મેમ્બર બિલ પબ્લિક બિલ એટલે એવા બિલ કે જે સરકારના કોઈ મંત્રી દ્વારા રજૂ કરવામાં આવે છે કે જે સરકારની નીતિઓને ઉજાગર કરે છે જ્યારે પ્રાઇવેટ મેમ્બર બિલ એટલે શું કે સંસદ સભ્યોને જે વિશેષાધિકાર આપવામાં આવ્યા છે તે અંતર્ગત દરેક સંસદ સભ્યને કે જે મંત્રી નથી તેને એવી સત્તા આપવામાં આવી છે કે જો તમે સરકારનું ધ્યાન કોઈ ચોક્કસ પબ્લિક મેટર તરફ દોરવા માગતા હો તો તમે સંસદમાં નોટિસ આપીને એક ખરડો પસાર કરી શકો છો અને એને શું કહેવામાં આવે છે પ્રાઇવેટ મેમ્બર બિલ કહેવામાં આવે છે તો તાજેતરમાં રાજ્યસભાએ બંધારણની પ્રસ્તાવનામાં સુધારો કરવા માટેના ખાનગી સભ્યના બિલની રજૂઆતને મંજૂરી આપવાનો નિર્ણય અનામત રાખ્યો છે બરાબર એટલે એક સભ્ય કે જે બીજેપીના જ એટલે કે રૂલિંગ પાર્ટીના જ મેમ્બર છે એમના દ્વારા એક બિલ લાવવાની નોટિસ આપવામાં આવી હતી અને એમાં એવું કીધેલું કે ભાઈ મારે આ બિલ લાવવું છે જે બિલમાં શું લખેલું હતું કે ભાઈ સંસદના આ બંધારણના આમુખમાં સુધારો કરવો છે તો રાજ્યસભાએ એ બિલને રજૂ કરવાની જે મંજૂરી હતી એને અત્યારે શું કરી છે મોકૂફ રાખી છે અનામત રાખી છે તો આ બિલ પ્રસ્તાવનાના શબ્દો બદલવા માટે નું પ્રાવધાન લાવતું હતું અને શું કરવાનું હતું ચેન્જીસ તો સ્થિતિ સમાનતા અને તક બરાબર એટલે કે ઓપોર્ચ્યુનિટી અને ઇક્વાલિટીનો જે અધિકાર આપ આપેલો છે બરાબર તો એની જગ્યાએ ઓપોર્ચ્યુનિટી અને સમાનતા આપવાની કઈ કઈ જગ્યાએ જ્યાં જન્મ લેવાની ખવડાવવાની એટલે કે ટુ બી ફેડ શિક્ષિત કરવા માટેની સમાનતા નોકરી મેળવવાની સમાનતા અને ગૌરવ સાથે ટ્રીટ થવાની સમાનતા તો આટલા ચેન્જીસ એમાં લાવવાની વાત હતી બરાબર આપણે ડિટેલમાં જોઈએ કે ભાઈ શું છે આ પ્રાઇવેટ મેમ્બર બિલ તો જો અત્યાર સુધી બંધારણના આમુખમાં માત્ર એક જ વાર સુધારો કરવામાં આવ્યો છે હવે આપણને ઓલરેડી ખબર છે પોલિટીમાં આપણે ભણી ગયા છે કે કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે એ માન્ય લીધું છે કે બંધારણનું આમુખ એ બંધારણનો જ એક ભાગ છે અને સંસદ પાસે આમુખમાં ફેરફાર કરવાની એટલી જ સત્તા છે જેટલી બંધારણમાં ફેરફાર કરવાની સત્તા છે અને અત્યાર સુધી એકમાત્ર વાર બંધારણના અમુકમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને એ છે બેતાળીસમાં બંધારણીય સુધારા દ્વારા નાઇન્ટીન સેવન્ટી સિક્સમાં તો બંધારણના એક ભાગ તરીકે બંધારણની કલમ ત્રણસો અડસઠ હેઠળ પ્રસ્તાવનામાં સુધારો કરી શકાય છે પરંતુ પ્રસ્તાવનાના મૂળભૂત માળખાને સુધારી શકાતો નથી એટલે કે તમે બંધારણના બેસિક ડોક્ટ્રેનમાં ફેરફાર કરી શકો નહીં કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ રાજ્ય કેસમાં જે ઓગણીસો તોતેરનો કેસ છે તેમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ સંસદ બંધારણના મૂળભૂત માળખાને બદલી શકતી નથી અને મૂળભૂત માળખામાં ફેરફાર થયો છે કે નહીં એ કોણ નક્કી કરશે તો એ આપણી જ્યુડિશિયરી નક્કી કરી શકે છે બરાબર અત્યાર સુધી પ્રસ્તાવનામાં માત્ર એકવાર સુધારો કરવામાં આવ્યો છે અને એ છે ફોર્ટી સેકન્ડ અમેન્ડમેન્ટ એક્ટ એટલે કે બેતાળીસમો બંધારણીય સુધારો ઓગણીસો ને છોતેર જેને મિની કોન્સ્ટિટ્યુશન પણ કહેવામાં આવે છે તેમાં ત્રણ નવા શબ્દો ઉમેરવામાં આવ્યા સોશિયલિઝમ એટલે કે સમાજવાદી સેક્યુલરિઝમ એટલે કે બિનસાંપ્રદાયિકતા અને ઇન્ટિગ્રિટી એટલે કે અખંડિતતા તો આટલા ત્રણ શબ્દો અત્યાર સુધી આમુખમાં ઉમેરવામાં આવ્યા છે અને આ અમુખમાં થયેલો એકમાત્ર બંધારણીય સુધારો છે હવે પ્રાઇવેટ મેમ્બર બિલ શું છે તો તે કોઈ પણ સંસદ સભ્ય બરાબર રાજ્યસભાનો હોય કે લોકસભાનો હોય કોઈપણ સંસદ સભ્ય જે સરકારમાં મંત્રી તરીકેનું પદ ભોગવતો નથી તેને ખાનગી સભ્ય એટલે કે પ્રાઇવેટ મેમ્બર તરીકે ઓળખવામાં આવે છે તેનો મુસદ્દો તૈયારી તૈયાર કરવાની જવાબદારી સંબંધિત સભ્યની છે એટલે જો જ્યારે સરકાર કોઈ બિલ લાવે છે તો સંબંધિત મંત્રાલય એટલે કે પબ્લિકના નાણાંથી એ બિલ લાવવામાં આવશે સરકાર પબ્લિકના નાણાં પર કામ કરશે પરંતુ જ્યારે કોઈ ખાનગી બિલ લાવે છે કોઈ પ્રાઇવેટ મેમ્બર પ્રાઇવેટ બિલ લાવે છે ત્યારે એનો સંપૂર્ણપણે ડોક્યુમેન્ટેશન કરવાનું કામ સંસદમાં એને રજૂ કરવાનો ખર્ચો કોણ ભોગવશે એ સભ્ય ભોગવશે તો તેનો મુસદ્દો તૈયાર કરવાની જવાબદારી સંબંધિત સભ્યની છે ગૃહમાં તેની રજૂઆત માટે એક મહિનાની નોટિસની જરૂર છે બરાબર તો જો આવો કોઈ પણ સંસદ સભ્ય કે જે મંત્રી નથી એણે જો આવી કોઈ પ્રાઇવેટ મેમ્બર બિલ લાવવું હોય તો સંસદમાં એક મહિનાની પ્રિયર નોટિસ આપવી પડશે સરકારી બિલો જાહેર બિલો કોઈપણ દિવસે રજૂ કરી શકાય છે અને કોઈપણ દિવસે એની ચર્ચા થઈ શકે છે જ્યારે ખાનગી સભ્યોના બિલની રજૂઆત અને ચર્ચા માત્ર શુક્રવારે થઈ શકે છે બહુવિધ વિધેયકોના કિસ્સામાં ઇન્ટ્રોડક્ટરી માટેના બિલનો જે ક્રમ છે તે નક્કી કરવા માટે બેલેટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે એટલે માની લો કે બહુ બધા ખાનગી બિલ એક સાથે લાઇનમાં આવી ગયા તો બેલેટ સિસ્ટમ દ્વારા નક્કી કરવામાં આવશે કે કોને પ્રાયોરિટી આપવી અને કોને છેલ્લે ચર્ચા કરવી ખાનગી સભ્ય બિલ અને ઠરાવો પર સંસદીય સમિતિ આવા તમામ બિલ્સ અને વર્ગીકૃત કરીને તેમની તાકીદ અને મહત્ત્વ પર ચર્ચા કરે છે બરાબર એટલે પાર્લિયામેન્ટરી કમિટી નક્કી કરશે કે ભાઈ કયા બિલને કયા બિલને પહેલાં રજૂ કરવા દેવું જોઈએ કયા બિલની કેટલી ગંભીરતા છે કયા કયું બિલ કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને એને આધારે એના પર ચર્ચા કરવામાં આવશે ગૃહ દ્વારા તેનો અસ્વીકાર કરવામાં જો આવે તો સંસદીય વિશ્વાસ અથવા તો સરકારના રાજીનામા સુધી વાત પહોંચતી નથી એટલે માની લો કે કોઈ પ્રાઇવેટ બિલ જો રિજેક્ટ થાય છે તો એનાથી સરકારે રાજીનામું આપવું પડે કે એવી કોઈ બાબત થતી નથી ચર્ચાના નિષ્કર્ષ પર બિલને પાયલોટ કરનાર સભ્ય કાં તો સંબંધિત મંત્રીની વિનંતી પર તેને પાછું ખેંચી શકે છે અથવા તે તેને પસાર કરવા માટે આગળ વધવાનું પસંદ કરી શકે છે તો ચર્ચા બાદ જો મંત્રી રિક્વેસ્ટ કરે કે ભાઈ અમે તમારી જે ડિમાન્ડ છે એના પર ધ્યાન આપીશું તો તમે બિલ પાછું ખેંચી લો જેથી કરીને સંસદનો ટાઈમ વેસ્ટ નહીં થાય બરાબર તો સંબંધિત જે સભ્ય છે તે પાછું પણ ખેંચી શકે છે અથવા તો વોટિંગ માટે આગળ વધી શકે છે જો ખાનગી બિલો જે છે તે બહુ ગંભીરતાથી સંસદમાં લેવામાં આવતા નથી બરાબર તો અગાઉના ખાનગી બિલો કયા કયા છે તો છેલ્લે જ્યારે ખાનગી બિલ પાસ થયેલું જે બંને ગૃહ દ્વારા પસાર કરીને કાયદો બનેલું તે ઓગણીસો સિત્તેરમાં પાસ કરવામાં આવેલું બરાબર એટલે જો ઓલમોસ્ટ પચાસ વર્ષથી વધારેનો સમય થઈ ગયો છે જ્યારે કોઈ ખાનગી બિલ પાસ થયું હોય તો અને આ બિલ કયું હતું તો આ બિલ હતું સુપ્રીમ કોર્ટ ક્રિમિનલ એપેલેટ અધિકાર ક્ષેત્રનું વિસ્તરણ બિલ નાઇન્ટીન સિક્સટી એટ ચૌદ ખાનગી સભ્યોના બિલ આવ્યા છે જેમાંથી પાંચ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યા હતા જે અત્યાર સુધીમાં કાયદો બની ગયા છે કેટલાક અન્ય ખાનગી સભ્ય જે કાયદા બની ગયા છે તે કયા કયા છે તો એ છે લોકસભામાં લેજિસ્લેચર પ્રકા પ્રકાશનનું રક્ષણ બિલ નાઇન્ટીન ફિફ્ટી સિક્સ સંસદના સભ્યોના પગાર અને ભથ્થા સુધારા બિલ નાઇન્ટીન સિક્સટી ફોર લોકસભામાં રજૂ કરવામાં આવેલું અને ભારતીય દંડ સંહિતા સુધારા બિલ નાઇન્ટીન સિક્સટી સેવનમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું મહત્ત્વ શું છે પ્રાઇવેટ સેક્ટર બિલનું તો પ્રાઇવેટ મેમ્બરના બિલનો હેતુ સરકારનું ધ્યાન દોરવાનો છે કે જે વ્યક્તિગત સાંસદો જે મુદ્દાઓ અને વર્તમાન કાયદાકીય માળખામાં ગેપ્સ તરીકે જુએ છે ગાબડા તરીકે જુએ છે જેને કાયદાકીય હસ્તક્ષેપની જરૂર છે માની લો કે કોઈ સંસદ સભ્યને કોઈ આખા દેશમાં કોઈ એવી વાત લાગે છે કે ભાઈ અહીંયા સરકારે હસ્તક્ષેપ કરવાની જરૂર છે પણ સરકાર પોતાના તરફથી કંઈ કરતી નથી તો સંસદના પટલ પર ઓફિશિયલ રીતે સરકારનું ધ્યાન દોરવા માટે પ્રાઇવેટ મેમ્બર બિલ મદદ કરી શકે છે આમ તે જાહેર બાબતો પર વિરોધ પક્ષના વલણને પ્રતિબિંબિત કરે છે બરાબર એટલે આમાં વિપક્ષનું જે પક્ષના સભ્યનું કે વિપક્ષના સભ્યનું જે પણ વલણ છે તે સ્પષ્ટ થાય છે હવે આપણે ફરક જોઈ લઈએ કે પબ્લિક બિલ અને પ્રાઇવેટ બિલ વચ્ચે શું ફરક છે તો પબ્લિક બિલ જે છે પાર્લામેન્ટમાં કોઈ મંત્રી દ્વારા પસાર કરવામાં આવે છે જ્યારે પ્રાઇવેટ બિલ મંત્રી નથી તેવા કોઈ સંસદ સભ્ય દ્વારા પસાર કરવામાં આવે છે રજૂ કરવામાં આવે છે સંસદમાં બરાબર પબ્લિક બિલ કોઈ મંત્રી દ્વારા લાવવામાં આવે છે એટલે ગવર્મેન્ટની વિચારસરણીને રજૂ કરે છે જ્યારે પ્રાઇવેટ બિલ મોટાભાગે વિપક્ષના સભ્યો દ્વારા લાવવામાં આવે છે જેથી એ વિપક્ષની અને કોઈ ખાનગી મેમ્બરનું વલણ રજૂ કરે છે પબ્લિક બિલના વધારે ચાન્સીસ છે કે સંસદમાંથી એ પાસ થઈ જાય કેમ કારણ કે એ સરકારનું મુખ્ય લેજિસ્લેશન છે જ્યારે પ્રાઇવેટ બિલ પાસ થવાના ચાન્સીસ ઘણા ઓછા છે પબ્લિક બિલ જો રિજેક્ટ થાય એક પછી એક જો પબ્લિક બિલ રિજેક્ટ થતાં રહે તો અલ્ટિમેટલી એ સરકારના રાજીનામા કે અવિશ્વાસ પ્રસ્તાવ તરફ દોરી જાય છે જ્યારે પ્રાઇવેટ બિલ રિજેક્ટ થાય તો સરકારના ભરોસા પર કોઈ અસર પડતી નથી પબ્લિક બિલનું જે રજૂ કરવું હોય તો સંસદમાં મારે સાત દિવસની નોટિસ આપવી પડશે જ્યારે પ્રાઇવેટ બિલ જો રજૂ કરવું હોય તો જે તે સભ્યએ એક મહિનાની નોટિસ આપવી પડશે બરાબર પબ્લિક બિલ જે છે તે કોઈપણ દિવસે રજૂ કરી શકાય છે જ્યારે પ્રાઇવેટ બિલ માત્ર ને માત્ર શુક્રવારે રજૂ કરીને શુક્રવારે જ એના પર ચર્ચા કરી શકાય છે પબ્લિક બિલ જે છે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા કન્સર્ન મંત્રાલય દ્વારા ડ્રાફ્ટ કરવામાં આવશે આફ્ટર ધી અપ્રોપ્રિએટ લીગલ એડવાઇસ જ્યારે પ્રાઇવેટ બિલ ડ્રાફ્ટ કરવાની અને એને સંસદમાં રજૂ કરવાની એ ટુ ઝેડ જે જવાબદારી છે તે કોની રહેશે પ્રાઇવેટ મેમ્બરની રહેશે જે તે સંસદ સભ્યની રહેશે બરાબર તો આપણ અત્યારે રિસેન્ટ મુદ્દો છે એટલે એક્ઝામમાં પૂછાવાના ચાન્સીસ વધારે છે પ્રાઇવેટ બિલ અને પબ્લિક બિલ શું છે આપણે ડિટેલમાં એની ચર્ચા કરી નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે છે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના તો જુઓ આ યોજના કોના માટે છે આપણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કેન્દ્ર સરકારની બહુ સફળ અને અગત્યની યોજના છે કે જેના દ્વારા કેન્દ્ર સરકારે જે અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરના જે કામદારો છે એ લોકોને ભવિષ્યમાં પેન્શન આપવાની શરૂઆત આ યોજના દ્વારા કરવામાં આવી છે હવે જો અનઓર્ગેનાઇઝડ સેક્ટર અને ઓર્ગેનાઇઝ્ડ સેક્ટર એટલે શું કે માની લો કે તમે કોઈ મોટી એમએનસી કંપનીમાં મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરો છો અથવા તો કોઈ રાષ્ટ્રીયકૃત કંપનીમાં કામ કરો છો તો તમારી કંપની તમારા પેન્શનના પૈસા તમારા સેલરીમાંથી કાપી લેશે અને તમે જ્યારે રિટાયર થશો ત્યારે તમને દર મહિને એ પૈસા પાછા આપવામાં આવશે જે તમે નોકરી કરી છે એના વળતર સ્વરૂપે પરંતુ જે લોકો અનઓર્ગેનાઇઝડ સેક્ટરમાં કામ કરે છે એટલે કે છૂટક મજૂરી છે તમારા ઘરે જે ડોમેસ્ટિક હેલ્પ કરવાવાળા છે કચરા પોતા કે વાસણ કરવાવાળા જે લોકો આવે છે જે પાનગલ્લાની લારી ચલાવે છે શાકભાજી વેચે છે ફળો વેચે છે રિક્ષા ચલાવે છે આ બધા સેક્ટર જે છે એ લોકો છૂટક મજૂરી રોજનું કમાઈને રોજેરોજ ખાવાવાળો એક આખો વર્ગ ભારતમાં બહુ મોટો છે તો એ લોકોની વિત્તીય સુરક્ષા માટે એ લોકોને ફાઇનાન્શિયલી સિક્યોર કરવા માટે આ યોજના લાવવામાં આવી છે તો શ્રમ અને રોજગાર મંત્રાલયના જણાવ્યા અનુસાર લગભગ છેતાળીસ લાખ અસંગઠિત કામદારો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના હેઠળ નોંધાયેલા છે બરાબર એટલે જે ગવર્મેન્ટનું ઈ શ્રમ પોર્ટલ છે તેના પર અત્યાર સુધી ઘણા બધા કામદારોએ આટલી નોંધણી કરી છે અસંગઠિત કામદારોની વ્યાખ્યા શું કરવામાં આવી છે આ કાયદામાં તો યુડબલ્યુ એટલે કે અનઓર્ગેનાઇઝ્ડ વર્કર અથવા તો અનઓર્ગેનાઇઝડ સેક્ટરમાં કામ કરતા વર્કર મોટેભાગે રિક્ષા ચાલકો શેરી વિક્રેતાઓ મધ્યાહન ભોજનના કામદારો હેડ લોડર ઈંટ ભઠ્ઠાના કામદારો મોચી ચિથરા પીકર્સ ઘરેલું કામદારો ધોબી ઘર આધારિત કામદારો બરાબર ડોમેસ્ટિક હેલ્પના જે કામદારો છે તે અકાઉન્ટ્સ કામદારો કૃષિ કામદારો બાંધકામ કામદારો તરીકે રોકાયેલા છે આ ઉપરાંત બીડી કામદારો હેન્ડલૂમ કામદારો ચામડાના કારીગરો બધાને પણ તમે અનઓર્ગેનાઇઝડ વર્કરની કેટેગરીમાં મૂકી શકો છો દેશમાં અંદાજીત પિસ્તાળીસ કરોડ જેટલા આવા અસંગઠિત કામદારો છે પ્રધાનમંત્રી શ્રમ માનધન યોજના એ શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સંચાલિત કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે સેન્ટ્રલ સેક્ટરની સ્કીમ છે એટલે સંપૂર્ણ ખર્ચવાનો કોણ ભોગવે છે કેન્દ્ર સરકાર ભોગવશે તો સેન્ટ્રલ સેક્ટરની યોજના છે ને ભારતીય જીવન વીમા નિગમ અને સમુદાય સેવા કેન્દ્રો દ્વારા લાગુ કરવામાં આવે છે જો તમે જ્યારે કોઈપણ યોજના વાંચો છો ત્યારે અમુક ચોક્કસ મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવાના ચાહે કેન્દ્ર સરકારની યોજના હોય ચાહે ગુજરાત સરકારની યોજના હોય તો પહેલાં તો યોજનાનું નામ એ યોજનાનો હેતુ શું છે એ યોજનાનું ફંડિંગ કેવી રીતના આવે છે એટલે કે સેન્ટ્રલ સેક્ટર અથવા તો સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ છે એ યોજનાની જરૂર શું હતી કે એ યોજના લાવવામાં આવી એ યોજના કોને કોને અસર કરશે એટલે કે કયા વર્ગ માટે એ યોજના લાવવામાં આવી છે એ યોજનામાં એન્ટર થવા માટેની પાત્રતા શું છે એ યોજના માટેનું બજેટ કેટલું છે એ યોજનાની મુદત કેટલી રાખવામાં આવી છે બસ આટલી મેજોરિટી વસ્તુઓ વાંચી લેશો અને થોડી ઘણી યોજના વિશેની સમરી વાંચી લેવાની એના માટેનું જો કોઈ પોર્ટલ ઓનલાઈન પોર્ટલ રજૂ કરવામાં આવ્યું છે કોઈ એપ્લિકેશન્સ લોન્ચ કરવામાં આવી છે તે એ યોજનાને ક્યાંથી લોન્ચ કરવામાં આવી છે અને ક્યારે આ યોજના શરૂ કરવામાં આવી છે આટલી વસ્તુ તમે જ્યારે વાંચી લેશો અને બે ચાર જ અગત્યના સમરીના પોઈન્ટ છે તે જ્યારે તમે વાંચી લેશો ત્યારે તમારી આખી યોજના કવર થઈ જશે તો પ્રધાનમંત્રી શ્રમ માનધન યોજના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સંચાલિત કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે અને ભારતીય જીવન વીમા નિગમ અને સમુદાય સેવા કેન્દ્રો દ્વારા લાગુ કરવામાં આવે છે એલઆઈસી એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એ પેન્શન ફંડ મેનેજર છે અને પેન્શનની ચૂકવણી માટે જવાબદાર સંસ્થા પણ છે પાત્રતા શું છે તો એ પહેલું તો એ અસંગઠિત ક્ષેત્રનો કાર્યકર હોવો જોઈએ તેની માસિક આવક પંદર હજાર અથવા તો તેનાથી ઓછી હોવી જોઈએ પ્રવેશની ઉંમર કેટલી છે અઢાર વર્ષથી ચાળીસ વર્ષની ઉંમર વચ્ચેની છે મોબાઈલ ફોન સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ અને આધાર નંબર હોવો જોઈએ નવ નવી પેન્શન યોજના એટલે કે ન્યૂ પેન્શન સ્કીમ કર્મચારી રાજ્ય વીમા નિગમ અથવા તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન જે તમારું પીએફ કપાય છે જોબમાંથી તો ઇ પીએફઓ હેઠળ આવરી લેવામાં આવવી જોઈએ નહીં એટલે એ કોઈ પણ બીજી જગ્યાએથીનું પેન્શન કપાતું હોવું જોઈએ નહીં આવકવેરા ભરનાર ન હોવો જોઈએ એટલે કે ઇન્કમ ટેક્સ ન ભરતો હોવો જોઈએ બરાબર તો આટલીશ પૂર્વ શરતો જ્યારે થશે ત્યારે તમે આ યોજનામાં એન્ટર થવા માટે પાત્ર થશો ન્યૂનતમ એશ્યોર્ડ પેન્શન કેટલું છે તો દરેક સબસ્ક્રાઈબરને કે જે આ યોજના માટે રજીસ્ટર કરાવે છે દરેક સબસ્ક્રાઈબરને સાહીઠ વર્ષની વય પ્રાપ્ત થયા બાદ દર મહિને ત્રણ હજાર રૂપિયાનું લઘુત્તમ ખાતરીપૂર્વકનું પેન્શન પ્રાપ્ત છે એટલે દર મહિને ત્રણ હજાર રૂપિયા કોના તરફથી આપવામાં આવશે ગવર્મેન્ટ તરફથી આપવામાં આવશે કૌટુંબિક પેન્શન કેવી રીતના મળશે તો માની લો કે પેન્શનની પ્રાપ્તિ દરમિયાન જો સબસ્ક્રાઈબર મૃત્યુ પામે છે એટલે કે જે મેઇન બેનિફિશિયરી છે તે જો મૃત્યુ પામે છે તો લાભાર્થીના જીવનસાથીને કુટુંબ પેન્શન તરીકે મળેલ પેન્શનના પચાસ ટકા મેળવવા માટે હકદાર રહેશે કૌટુંબિક પેન્શન ફક્ત જીવનસાથીઓને જ લાગુ પડે છે જો કોઈ લાભાર્થીએ નિયમિત યોગદાન આપ્યું હોય એટલે કે જે પ્રીમિયમ છે તે ભર્યું હોય અને કોઈ કારણસર સાહીઠ વર્ષની વય પહેલાં જો તેનું મૃત્યુ થાય છે તો તેના અથવા તો તેણીના જીવનસાથી નિયમિત યોગદાનની ચૂકવણી કરીને યોજનામાં જોડાઈ શકે છે અથવા તો ચાલુ રાખવા માટે હકદાર રહેશે અથવા બહાર નીકળવાની જોગવાઈઓ અનુસાર ઉપાડ લઈને બહાર પણ નીકળી શકશે યોગદાન કેટલું આપવાનું છે તો સબસ્ક્રાઈબરનું યોગદાન તેના બચત ખાતા અથવા તો બેંકના જનધન ખાતામાંથી ઓટો ડેબિટ સુવિધા દ્વારા કરવામાં આવશે એટલે જો જેટલા પણ મિડલમેન હતા એ મિડલમેન અહીંયાથી શું થયા ઓટોમેટિક નીકળી ગયા છે સરકાર તમારી પાસે તમારો ખાતા નંબર લઈને ઓટો ડેબિટ સુવિધા દ્વારા જ જેમ આપણે રેગ્યુલર આપણે બધા બિલ્સની ચૂકવણી કરીએ છીએ તે રીતે અહીંયા પ્રીમિયમની ચૂકવણી કરી શકાશે પ્રધાનમંત્રી શ્રમ શ્રમયોગી માનધન યોજના પચાસ પચાસ ટકાના ધોરણે કાર્ય કરે છે એટલે કે જેટલો યોગદાન લાભાર્થી આપશે એટલું જ યોગદાન ગવર્મેન્ટ પોતાના તરફથી પણ આપશે અને અલ્ટિમેટલી બધો પૈસો લાભાર્થીને પેન્શન સ્વરૂપે આપવામાં આવશે અસંગઠિત ક્ષેત્ર માટેની અન્ય સરકારી યોજનાઓ કઈ કઈ છે તો શ્રમ સુધારા કાર્યક્રમ પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના છે પીએમ સ્વનિધિ જે સ્ટ્રીટ વેન્ડર્સ માટેની માઇક્રો ક્રેડિટ સ્કીમ છે કે તમને થોડી ઘણી લોન આપીને તમારો ઇનિશિયલ ધંધો સ્ટાર્ટ કરવામાં ગવર્મેન્ટ તમને મદદ કરે છે ત્યારબાદ આત્મનિર્ભર ભારત યોજના છે દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન છે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના છે વન નેશન વન રેશન કાર્ડ છે આત્મનિર્ભર ભારત રોજગાર યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે ભારતના અનૌપચારિક કાર્યકારી વર્ગને વિશ્વ બેંકનો સહયોગ તો ઘણી બધી યોજનાઓ જે છે તે અહીંયા અસંગઠિત ક્ષેત્રના કાર્યકરો માટે ચલાવવામાં આવે છે બરાબર તો આપણે વાત કરીએ પ્રધાનમંત્રી શ્રમ માનધન યોજના વિશેની નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે પણ અગત્યનું આ સંસદ સત્રમાં લાવવામાં આવેલું બિલ છે અને તે છે ડેમ સેફ્ટી બિલ બે હજાર ઓગણીસ જુઓ શું નામથી જ ખબર પડે છે કે ભાઈ ભારતમાં જેટલા ડેમ્સ છે બરાબર બંધ જે જેટલા છે નદીઓ પર બાંધવામાં આવતા બંધ છે તેની સેફ્ટી માટે ગવર્મેન્ટ આ બિલ લાવી રહી છે હવે શું કારણ છે કે ભાઈ આપણને અચાનક ડેમ સેફ્ટી બિલ લાવવાની જરૂર પડે ને આપણે એને આપણી એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ભણી રહ્યા છે તો બે હજાર એકવીસની શરૂઆતમાં યુનાઇટેડ નેશન્સનો એક રિપોર્ટ આવેલો એ રિપોર્ટમાં એવું કહેવામાં આવેલું કે ભાઈ ભારતમાં દુનિયાભરના ડેમ્સનું એનાલિસિસ કરવામાં આવ્યું અને એમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ ભારતના ઘણા બધા ડેમ્સ ઓલરેડી સો સો વર્ષથી ઉપર પચાસ વર્ષથી ઉપર જૂના થઈ ચૂક્યા છે અને આ બિલ પોતાની ક્ષમતાથી વધારે હવે કાર્ય કરી રહ્યા છે એમની ઉંમર જે છે તે હવે થઈ ચૂકી છે અને જો એમનું ઓલ્ટરનેટિવ શોધવામાં નહીં આવે તો ભારતને આવનારા વર્ષોમાં ઘણી તકલીફ પડશે તો એટલા માટે ડોમેસ્ટિક લેવલ પર આ ઇસ્યુને એડ્રેસ કરવા માટે ડેમ સેફ્ટી બિલ લાવવામાં આવ્યું છે તો તાજેતરમાં સંસદે દેશભરના તમામ નિર્દિષ્ટ ડેમ ડેમના સર્વેલન્સ નિરીક્ષણ સંચાલન અને જાળવણી માટે ડેમ સેફ્ટી બિલ બે હજાર ઓગણીસની મંજૂરી આપી છે બરાબર શું છે આ બિલની મુખ્ય વિશેષતાઓ તો ડેમ સલામતી અંગેની રાષ્ટ્રીય સમિતિ તો પહેલું તો બનાવવામાં આવશે કે ભાઈ નેશનલ કમિટી બનાવવામાં આવશે ડેમ સેફ્ટી માટેની ડેમ સલામતી અંગેની રાષ્ટ્રીય સમિતિની રચના કરવામાં આવશે આ બિલના પ્રાવધાન અનુસાર અને તેની અધ્યક્ષતા કેન્દ્રીય જળ આયોગ એટલે કે સેન્ટ્રલ વોટર કમિશનના અધ્યક્ષ કરશે સમિતિના કાર્યોમાં ડેમ સલામતીના ધોરણો અને ડેમ નિષ્ફળતાને અટકાવવા અંગેની નીતિઓ અને નિયમો ઘડવાનું અને મોટી ડેમ નિષ્ફળતાના કારણોનું વિશ્લેષણ અને ડેમ સલામતી પ્રથાઓમાં ફેરફાર સૂચવવાનો સમાવેશ થાય છે બરાબર એટલે આ સમિતિ બેસિકલી શું કરશે તો ડેમ આખા દેશમાં જે બેસિક સ્ટાન્ડર્ડ હોવા જોઈએ તે લઘુત્તમ સ્ટાન્ડર્ડ્સ નક્કી કરશે તથા જે એક્ઝિસ્ટિંગ ડેમ્સ છે તેમની સુરક્ષા માટે શું કરવાનું છે ભવિષ્યમાં કઈ રીતના ઇન્સ્પેક્શન થવું જોઈએ એ બધા જ જે અંબરેલા નિયમનો છે મુખ્ય નિયમનો છે તે કોણ બનાવશે રાષ્ટ્રીય સમિતિ બનાવશે આ ઉપરાંત નેશનલ ડેમ સેફ્ટી ઓથોરિટી બનાવવામાં આવશે તો આ બિલમાં કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવનાર વધારાના સેક્રેટરીના હોદ્દાથી નીચે ન હોય તેવા અધિકારીના નેતૃત્વમાં નેશનલ ડેમ સેફ્ટી ઓથોરિટી એટલે કે એનડીએસ એની સ્થાપના કરવાની પણ કલ્પના કરવામાં આવી છે રાષ્ટ્રીય ડેમ સેફ્ટી ઓથોરિટીનું મુખ્ય કાર્ય શું હશે તો એના મુખ્ય કાર્યમાં સમાવેશ નીતિઓ એટલે કે જે રાષ્ટ્રીય સમિતિએ જે નીતિઓ બનાવી છે એનું નિયમન કરવાનું અને એનું મોનિટરિંગ કરવાનું કામ કોણ કરશે એનડીએસએ દ્વારા કરવામાં આવશે તો રાષ્ટ્રીય ડેમ સેફ્ટી ઓથોરિટીનું મુખ્ય કાર્ય રાષ્ટ્રીય સમિતિની નીતિઓના અમલીકરણ ડેમ સલામતી પર રાષ્ટ્રીય સમિતિ રાજ્ય ડેમ સુરક્ષા સંસ્થાઓ વચ્ચે જે ડિસ્પ્યુટ્સ છે તેને સોલ્વ કરવાનું અથવા તો કોઈપણ રાજ્યમાં ડેમને લગતા જેટલા પણ ઇસ્યુ છે તેને સુલજાવવાનું કામ એનડીએસએ દ્વારા કરવામાં આવશે એનડીએસએ ડેમના બાંધકામ ડિઝાઇન અને ફેરફાર પર કામ કરતી એજન્સીઓને પણ માન્યતા આપશે આ ઉપરાંત રાજ્ય ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન બનાવવામાં આવશે જેને એસડીએસઓ તરીકે ઓળખવામાં આવશે તો પ્રસ્તાવિત કાયદા અનુસાર રાજ્ય ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશનની રચના કરવાની પણ કલ્પના કરે છે જેનું કામ કાયમી દેખરેખ રાખવાનું એટલે કે ડેલી મોનિટરિંગ કરવાનું નિરીક્ષણ કરવાનું ડેમના સંચાલન અને જાળવણીનું નિરીક્ષણ કરવાનું તમામ ડેમનો ડેટાબેઝ રાખવો અને ડેમના માલિકોને સલામતીના પગલાંની ભલામણ કરવી જેવા કાર્યો એસ દ્વારા કરવામાં આવશે ડેમના માલિકોની જવાબદારી શું રહેશે તો ઉલ્લેખિત છે કે ડેમના માલિકો માલિકોએ દરેક ડેમમાં ડેમ સેફ્ટી યુનિટ પૂરું પાડવું જરૂરી છે ચોમાસાના સત્ર પહેલાં અને પછી ડેમનું નિરીક્ષણ કરવાનું ધરતીકંપ પૂર અથવા અન્ય કોઈ પણ કુદરતી આફત બાદ અગર કોઈ ગેપ્સ દેખાય ડેમની સિક્યોરિટીમાં તો એને હાઇલાઇટ કરવાનું કામ જે તે ડેમના માલિકોનું રહેશે બરાબર એટલે કે જે એજન્સી ડેમની દેખરેખ રાખે છે તે ડેમ માલિકોએ ઇમરજન્સી એક્શન પ્લાન તૈયાર કરવો પડશે અને દરેક ડેમ માટે ચોક્કસ નિયમિત અંતરાલો પર જોખમ મૂલ્યાંકન એટલે કે રિસ્ક અસેસમેન્ટ સ્ટડી પણ હાથ ધરવો પડશે ડેમ માલિકોએ નિષ્ણાતોની પેનલ દ્વારા નિયમિત સમયાંતરે દરેક ડેમનું વ્યાપક ડેમ સલામતી મૂલ્યાંકન કરવાનું પણ જરૂરી રહેશે સજાનું પણ આ બિલમાં પ્રાવધાન કરવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં આ બિલ સિક્યોરિટીના માપદંડોને ચૂકી જશે ત્યાં ત્યાં જવાબદાર વ્યક્તિને સજા કરવામાં આવશે તો આ બિલ બે પ્રકારના ગુનાઓ માટે જોગવાઈ કરે છે કે વ્યક્તિ જો પોતાની જે ડ્યુટીસ છે તેને ફૂલફિલ નહીં કરે અને સૂચિત કાયદા હેઠળ જારી કરાયેલા નિર્દેશોનું પાલન કરવાનો ઇનકાર કરે અપરાધીઓને એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને સજા થઈ શકે છે જો અપરાધને કારણે જાનહાની થાય છે તો કેદની મુદત બે વર્ષ સુધી લંબાવી શકાય છે જ્યારે રાજ્ય સરકાર અથવા બિલ હેઠળ રચાયેલી કોઈ પણ સત્તા દ્વારા ફરિયાદ કરવામાં આવે ત્યારે જ આ સજા સંભળાવી શકાય છે આવું બિલ લાવવાની જરૂર શું હતી તો મેં ઓલરેડી તમને કીધું કે ભાઈ ઘણા બધા બિલ ઘણા બધા જે ડેમ્સ છે તે પોતાની ક્ષમતા કરતાં વધુ સમયથી આપણને સેવાઓ પૂરી પાડે છે અને હવે એમની એફિશિયન્સી ધીરે ધીરે શું થતી જાય છે ઘટતી જાય છે આ ઉપરાંત બધા બિલ પચાસ વર્ષ સો વર્ષ પહેલાં બનેલા છે એટલે ત્યારના બિલ અત્યારની ટેકનોલોજી પ્રમાણે સેવાઓ આપવા માટે સર્જાયેલા નથી એટલે ઓટોમેટિકલી એમની જે એફિશિયન્સી છે તે કેવી થઈ ગઈ છે ઓછી થઈ ગઈ છે તો ભારત ત્રીજો સૌથી મોટો ડેમ ધરાવતો દેશ છે એટલે ભારતમાં ડેમ્સની સંખ્યા યુએસએ અને ત્યારબાદ ચાઈના દ્વારા સૌથી વધારે છે તો ભારત ત્રીજો સૌથી મોટો ડેમ ધરાવતો દેશ છે દેશમાં પાંચ હજાર સાતસો પિસ્તાળીસ જળાશયો છે જેમાંથી બસો ત્રાણું સોથી સો વર્ષથી વધુ જૂના છે ડેમની સુરક્ષા માટે અનેક પડકારો છે અને કેટલાક મુખ્યત્વે ડેમની ઉંમરને કારણે છે જેમ જેમ ડેમ જૂના થતાં જાય છે તેમ 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 તેમની ડિઝાઇન હાઇડ્રોલોજી અને બીજું બધું નવીનતમ સમજણ અને પ્રથાઓ સાથે સુસંગત રહેતું નથી એટલે કે લેટેસ્ટ ટેકનોલોજી સાથે આ બધું જળવાતું નથી મોટા પ્રમાણમાં કાપ ભેગો થઈ જાય છે બરાબર ડેમ જ્યારે પાણીને રોકી રાખે છે ત્યારે ધીરે ધીરે ડેમની બીજી સાઈડ કાપ ભેગો થવાને કારણે એની જે સંગ્રહ ક્ષમતા છે તે શું થાય છે ઘટી રહી છે ડેમ સંચાલકો પર નિર્ભરતા છે તો ડેમનું નિયમન સંપૂર્ણપણે વ્યક્તિગત ડેમ સંચાલકો પર આધારિત છે ડાઉનસ્ટ્રીમ પાણીની જરૂરિયાત અથવા જે પ્રકારનો પ્રવાહ પહેલેથી જ છે તેના સંદર્ભમાં કોઈ મેથેડોલોજી આપણી પાસે નથી અથવા તો એકચ્યુઅલ સમજણ આપણા તે સમયના બનાવવાવાળાઓને હતી નહીં ધ્યાનમાં ન લેવાતા પરિબળો કયા કયા છે તો ડેમની સુરક્ષા ઘણા પરિબળો પર આધારિત છે જેમ કે લેન્ડસ્કેપ જમીનનો ઉપયોગ બદલાવ વરસાદની પેટર્ન માળખાકીય સુવિધાઓ વગેરે ડેમની સલામતીને સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા તમામ પરિબળોને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી બીજો અગત્યનો મુદ્દો એ છે કે ભાઈ જ્યારે આવું કોઈ લેજિસ્લેશન આપણી પાસે ઇન પ્લેસ હશે ત્યારે સમગ્ર દેશમાં એકરૂપતા આવી જશે યુનિફોર્મિટી આવી જશે બરાબર એટલે હવે પછીના જે ડેમના નિયમો છે ડેમ બાંધકામના જે નિયમો છે ડેમ ડિઝાઇનના જે નિયમો છે એમાં સમાનતા હશે સરકાર ઈચ્છે છે કે એક ચોક્કસ પ્રકારના મોટા ડેમ માટે તમામ ડેમ માલિકો દ્વારા અનુસરવામાં આવતી પ્રક્રિયાઓમાં એકરૂપતા હોવી જોઈએ એક સ્ટ્રોંગ ગાઈડલાઇન તમને પ્રોવાઈડ કરે છે તો પાણી એ રાજ્યનો વિષય છે અને આ બિલ કોઈપણ રીતે રાજ્યની સત્તા છીનવી શકતું નથી વિધેયક માર્ગદર્શિકાઓ અને માર્ગદર્શિકાઓનું પાલન થાય તેની ખાતરી કરવા માટેની એક પદ્ધતિ પ્રોવાઈડ કરે છે ગાઈડલાઈન પ્રોવાઈડ કરે છે ડેમની સલામતી સુનિશ્ચિત કરવા માટે ચોમાસા પહેલાં અને પછીના નિરીક્ષણો સહિત ઘણા પ્રોટોકોલ છે જો કે અત્યારે આ પ્રોટોકોલ કાયદેસર રીતે ફરજિયાત નથી અને સંબંધિત એજન્સીઓ પાસે તેનો અમલ કરવાની કોઈ સત્તા નથી ગુણવત્તા સુનિશ્ચિત કરશે તો અત્યાર સુધી વિવિધ કોન્ટ્રાક્ટરો ડિઝાઇનરો અને આયોજકોની વ્યવસાયિક કાર્યક્ષમતાનું કદી મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી અને તે જ કારણ છે કે ભારતના ડેમમાં ડિઝાઇનની સમસ્યા છે આ બિલ એવી વ્યવસ્થા પ્રદાન કરે છે કે જે લોકો ખરેખર બાંધકામ અને જાળવણીમાં ભાગ લેવા જઈ રહ્યા છે તેમની માન્યતાની કાળજી લેવામાં આવે બરાબર તો ક્વૉલિટી આ જ રીતે જળવાશે આ ઉપરાંત સુરક્ષા પણ નિશ્ચિત થશે કે ડેમને નુકસાન થવાની સંભાવના છે તેથી તેની સલામતી ખૂબ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ બિલ ડેમ સેફ્ટી સ્ટાન્ડર્ડ બનાવવાની પણ જોગવાઈ કરે છે ચિંતાઓ શું હતી તો પહેલું છે કે ભાઈ અતાર્કિક છે કે સેન્ટ્રલ વોટર કમિશન તમામ ડેમ પ્રોજેક્ટ્સના ટેકનો ઇકોનોમિક મૂલ્યાંકન માટે જવાબદાર રહેશે અને તે જ પ્રોજેક્ટનું ઓડિટ કરવાની પણ સત્તા ધરાવે છે જો પ્રોજેક્ટ નિષ્ફળ જાય તો તો તેને જ કારણે જેણે માન્યતા આપેલી તે જ પોતાની ખામીઓને શોધશે એ એનું એક ડ્રોબેક છે વળતર પર મૌન છે તો ડેમ પ્રોજેક્ટથી અસરગ્રસ્ત લોકોને વળતરની ચૂકવણી અંગે આ બિલ મૌન છે ફેડરલ માણખામાં દખલ કરે છે એવો પણ એક મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો વિપક્ષ દ્વારા કે રાજ્યોએ આક્ષેપ કર્યો હતો કે તેની ચકાસણીની જરૂર છે કારણ કે તે ગેરબંધારણીય છે અને રાજ્યોના અધિકારોનું અતિક્રમણ કરે છે તથા બિલની કેટલીક જોગવાઈઓ સંઘીય માળખામાં દખલ કરે છે તો આ મુદ્દા પર સરકારે હજુ કોઈ ક્લેરિફિકેશન આપ્યું નથી તો આ હતો તમારો આજનો ટૉપિક આઈ હોપ કે તમને બધા ટૉપિકમાં સમજણ પડી છે જો કોઈ પણ ડાઉટ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે હેપી સ્ટે સેફ થેન્ક યુ